આજે આપણે વાત કરવાના છીએ એવા પવિત્ર છોડની કે જે આપણા બધાના આંગણામાં રાખવામાં આવતું હતું. આપણા દેશમાં જ્યારે પહેલા મોટા ઘરો હતા ત્યારે તેના આંગણામાં તુલસીનો છોડ આપણને અવશ્ય જોવા મળતો હતો. આપણને વિચાર આવે કે બાકી બધા વૃક્ષો અને છોડવાઓ તેમજ વનસ્પતિઓને છોડીને તુલસીના છોડને જ કેમ પસંદ કરવામાં આવ્યો હશે, એવી તો શું વાત હશે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું તુલસીની પવિત્રતા કેમ હોય છે, તેના આયુર્વેદિક ગુણો કયા કયા છે અને સાથે સાથે તેના ઉપર કયા કયા રિસર્ચ થયા છે અને કયા પ્રકારના બેક્ટેરિયા વાયરસથી તે આપણને રક્ષણ આપે છે, તેમજ કેવી રીતે તેનો પ્રયોગ કરવો જોઈએ અને કેવા લોકોએ તેનાથી બચવું જોઈએ. ભૂતગ્નિ પુન્યા પાપગ્નિ સુરસા આવા પ્રકારના અનેક નામ આયુર્વેદમાં તુલસીને આપવામાં આવ્યા છે. તુલસીને હોલી બેસલ પણ કહેવામાં આવે છે, એટલે કે તે એક પવિત્ર છોડ છે અને બધા ધર્મના લોકો તેનું સન્માન કરે છે. તો ચાલો જાણીએ તેના આયુર્વેદિક ગુણો કયા કયા છે. આયુર્વેદમાં તુલસીના જે ગુણ છે તે પ્રમાણે લઘુ અને રુક્ષ આ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. તેનો જે રસ છે તે કટુ તેમજ તિક્ત હોય છે, એટલા માટે તમે તુલસી ખાશો ત્યારે તે થોડું તીખું અને થોડા કડવા રસનો અનુભવ કરાવશે. તેનો સ્વભાવ જે છે તે આયુર્વેદમાં ઉષ્ણ એટલે કે ગરમ કહેવાયો છે. ચાલો તો સૌથી પહેલાં જાણીએ કે જો તમે તુલસી ખાઓ તો કેવા પ્રકારની અસર તમારા શરીર પર જોવા મળશે. જ્યારે તમે તુલસી ખાશો તો તમારા શરીરમાં ચાર પ્રકારની ક્રિયાઓ જોવા મળશે. પહેલું દીપન, બીજું પાચન, ત્રીજું અનુલોમન અને ચોથું ક્રિમિદન. તો આનો અર્થ શું? દીપન એટલે તુલસી જો તમે ખાશો તો તે તમારી જઠરાગ્નિ છે તેને વધારશે અને ભૂખ વધારવાનું કામ કરશે. પાચન અર્થાત તમે જે ખાઓ છો તેને હજમ કરવામાં પણ તે મદદ કરશે. તે અનુલોમક છે, એટલે કે જો તમારા શરીરમાં વાયુ બગડેલો છે અથવા તો તમને બહુ વધારે હિંચકી આવે છે, વાયુ બગડવાને કારણે વધારે પડતો ગેસ થાય છે, વધારે પડતું પેટ ફૂલાય છે, તેને તે અનુલોમ કરે છે એટલે કે શરીરમાંથી બહાર કાઢે છે. એક વધારે ફાયદો એ છે કે તે ક્રિમિદન છે. તમારા શરીરમાં જે પણ જંતુ છે એ ભલે બેક્ટેરિયા હોય અથવા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને કારણે થવાવાળી વસ્તુઓ હોય તેને અને અમુક લોકોને ગમે ત્યાં કૃમિઓ થઈ જાય છે તેનો પણ તે નાશ કરે છે. સાથે સાથે જે લોકોને જઠરાગ્નિ ઓછી હોવાને કારણે પેટમાં દુખાવો રહે છે તેમજ પેટમાં ગેસ ખૂબ જ થાય છે, ભોજન પાચન થતું નથી તેમજ પેટ ફૂલાવવાની તકલીફ રહે છે, તો એમાં પણ તુલસીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. જેને વારે ઘડીએ મળ થાય છે, મળ નીકળતી વખતે દુખાવો થાય છે, તો આવા લોકોને તુલસીના બીજ પાણીમાં પલાળી તેને પીવડાવવામાં આવે તો જે પ્રવાહિકા નામની બીમારી છે તેમાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે. તે કફવાત નાશક છે, એટલા માટે એવા લોકો જેમનું કોલેસ્ટ્રોલ ખૂબ જ વધેલું રહે છે, જે ખૂબ જ મેદસ્વી છે, જેમનું હૃદય વ્યવસ્થિત કામ કરતું નથી કે ખૂબ જ વધારે તેલ ઘી એવી વસ્તુઓ ખાય છે, તો એવા લોકો માટે હાર્ટની એક્ટિવિટી વધારવા માટે તુલસીનો ઉપયોગ કરી શકે છે. તુલસી રક્ત શુદ્ધક અને શોધહર છે, એટલે કે લોહીની સફાઈ કરે છે, સાથે સાથે શરીરમાં જે સોજા આવી જાય છે તેમાં ખૂબ જ સારું કામ કરે છે. હૃદય નબળું પડવાને કારણે જો તમારા શરીરમાં સોજા આવે છે તે ભલે ચહેરા પર હોય કે હાથ પગ પર આવતા હોય તો એમાં પણ તે ખૂબ જ સારું કામ આપે છે. હૃદયની એવી બીમારીઓ કે જેમાં કફ ખૂબ જ વધારે હોય છે, ગેસ થવાને કારણે જેમને હૃદયમાં અને છાતીમાં દુખાવો થાય છે, વાત અને કફથી જોડાયેલા જો હૃદયના રોગ હોય તો તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. શ્વાસની કોઈ પણ બીમારી હોય તેમાં તુલસી એકદમ અનુકૂળ ઔષધિ માની શકાય છે. શ્વાસના જે રોગ હોય છે તેમાં સૌથી વધારે વાત અને કફનો દોષ હોય છે. તુલસી ગરમ છે, વાત કફને ઓછો કરે છે અને વાયુને અનુલોમ કરે છે. તો શ્વાસોશ્વાસને લગતી કોઈ પણ બીમારી હોય તે ભલે ટીબી જેવી મોટી બીમારી હોય કે પછી શરદી, ઉધરસ, નાક બંધ થવું, ગળામાંથી કફ નીકળવો, એવી બધી બીમારીઓમાં તુલસી એક શ્રેષ્ઠ દવા છે. શ્વાસની બીમારીની સાથે સાથે જો તાવ પણ આવતો હોય અને કફ પણ થતો હોય, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય કે પછી પડખાના ભાગમાં દુખાવો થતો હોય, જેને આયુર્વેદમાં
પાર્શ્વશૂલ કહેવામાં આવે છે। તો આવી બધી જ બીમારીમાં એક ચમચી તુલસીનો રસ અને એકથી બે ચમચી મધમાં ભેળવીને લેવામાં આવે તો કફની બીમારી, તાવ, પડખાનો દુખાવો આ બધી જ બીમારીઓમાં ખૂબ જ સારું કામ કરે છે। તુલસી સ્વભાવમાં ગરમ હોવાને કારણે પરસેવો લાવવાનું કામ કરે છે। તો જો તમને પરસેવો આવતો નથી અને તેના કારણે ચામડીની કોઈ ને કોઈ તકલીફ થાય છે ત્યારે તમારે તુલસીનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ। તેનાથી પરસેવો આવે છે અને ત્વચાના જે રોગ છે તેમાં પણ ફાયદો થાય છે। હવે તુલસીના કેટલાક બાહ્ય પ્રયોગો પણ જાણી લઈએ। જો તમે તુલસીની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવશો તો ત્વચામાં જે જંતુ પડ્યા હોય તે જંતુનો તે નાશ કરે છે। પહેલાના જમાનામાં જ્યારે કાનમાં વધારે દુખાવો થતો ત્યારે તુલસીના રસને કાનમાં નાખવામાં આવતો હતો। અમુક લોકોને કાનમાંથી અવાજો આવ્યા કરે છે, તે વાત કફને કારણે આવે છે, તો તેમાં પણ તુલસીનો રસ કાનમાં નાખવાથી ફાયદો થાય છે। હવે તુલસી વિશે જે રિસર્ચ થઈ છે તે પણ જાણી લઈએ। તુલસીના પાનમાંથી પીળા રંગનું એક તેલ નીકળે છે, તેને બેસલે કેમ્ફર કહેવામાં આવે છે। તુલસી પર કરવામાં આવેલી રિસર્ચો એવું કહે છે કે જે લોકોને ટીબી થયેલું હોય છે એમાં જો તે તુલસીના રસનો પ્રયોગ કરે તો ટીબીના જે બેક્ટેરિયા હોય છે તે બેક્ટેરિયાને તે ખૂબ જ ઝડપથી ઓછા કરે છે। તુલસીની ખેતી જે જગ્યાએ થાય છે ત્યાંથી મલેરિયાના મચ્છર ખૂબ જ દૂર રહે છે, કારણ કે તુલસીનું જે તેલ છે તે આ જંતુઓને મારવામાં ખૂબ જ અસરકારક છે। તુલસીનું 2 કિલો પંચાંગ લાવવું। 2 કિલો પંચાંગને 16 લિટર પાણીમાં ઉકાળીને તેને 4 લિટર કરી લો। જ્યારે આ મિશ્રણ 4 લિટર બની જાય 1 લિટર તલના તેલમાં ફરી વખત 250 ગ્રામ તાજી તુલસી લઈને તેમાં નાખવી, તેમજ તે મિશ્રણ તેમાં નાખવું। આ પાકી જાય એટલે તુલસીનું તેલ તૈયાર થઈ જશે। આ તેલથી ચામડીના દરેક પ્રકારના રોગમાં રાહત મળશે। જે લોકો પેટમાં વધારે ગેસ થાય છે તે લોકો આની માલિશ કરે તો તે ફાયદાકારક થશે। આ તેલ તમે વાળમાં પણ લગાવી શકો છો। જે લોકોને વધારે પડતો વાળમાં ખોડો થાય છે કે જેમને વૃક્ષ ત્વચાની તકલીફ થાય છે તેમના માટે પણ આ તેલ ખૂબ જ ફાયદાકારક છે।